નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપ સૌનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતની મોનોપોલી તોડવા નેપાલ હવે ચીનના બંદરોનો કરશે ઉપયોગ. ભારતથી 3-4 ગણા દૂર ચીનના બંદરો માટે નેપાળે ચાઇનીઝ પોર્ટનો ઉપયોગ કરવાની કરી તૈયારી. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા નાફેડનો કરાયો બહિષ્કાર. નાફેડ પાસેથી મગફળીની ખરીદી ન કરવાની સોમાના પ્રમુખે કરી જાહેરાત. ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની અછત. વરસાદ ઓછો પડવાથી ડેમની કેનાલો બંધ કરાતા પ્રજાજનોને પાણીની કટોકટી. પાણીની અછતને પહોંચી વળવા રાજ્ય સરકારે આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવાનો કર્યો મહત્વનો નિર્ણય. વહેલી સવારે ત્રંબાથી આજીમાં પહોંચેલ નર્મદા નીરના શાસકોએ કર્યા વધામણા. કૃષ્ણ પર્વના ત્રીજા દિવસે જૈનો ભક્તિમાં બન્યા ભાવવિભોર. રાજકોટના અનેક દેરાસરોમાં મહાવીર સ્વામીની અલગ અલગ આંગી અને મહાઆરતી યોજવામાં આવી. હવે જોઈએ સમાચાર વિગતવાર. એશિયા ખંડમાં બિગ બ્રધર્સની ભૂમિકા ભજવી રહેલા ભારતથી ધીમે ધીમે પાડોશી દેશ દૂર થતા જતા હોવાની છાપ ઉપસી રહી છે. અત્યાર સુધી વેપાર માટે ભારતના બંદરનો ઉપયોગ કરી રહેલું નેપાળ હવે ચીન તરફ વળ્યું છે. એક રીતે વેપાર માટે નેપાળને ભારતના આશરે જ રહેવું પડતું હતું, પરંતુ હવે ચીનના પોર્ટનો ઉપયોગ નેપાળ કરવા જઈ રહ્યું છે. આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા માનસી સોઢા. જી માનસી, શું છે સમગ્ર વિગત? જી, વાત કરવામાં આવે તો એશિયાઈ ખંડમાં એક બ્રિક બ્રધર્સની ભૂમિકા ભજવી રહેલું ભારત હવે ક્યાંક ને ક્યાંક તેના પાડોશી દેશો છે તેનાથી દૂર થતું હોય તેવું જોવા મળી રહ્યું છે. પાડોશી દેશોની જે વાત કરવામાં આવે તો ભારત ઉપર નિર્ભર નેપાળ હવે ચીન તરફ વળ્યું છે. વર્ષ 2015-16 સરહદી મામલાને લઈ અને ઈંધણ અને મેડિસિન જેવી સુવિધાઓ માટે નેપાળ ઉપર જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેને ચાલતા નેપાળે ચીન તરફ તરફેણ કરી છે અને આ માટે ચીને પણ સગ્રીનતા બતાવી છે. આ સાથે ચીન અને નેપાળના ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટો પણ થયા છે અને જેને લઈ અને ચીન તેના 4 બંદરોને નેપાળ પર ઉપયોગ કરવા દેશે. આ સાથે રોડ, રસ્તા અને રેલગાડીનો પણ નેપાળ ઉપયોગ કરી શકશે. 3-4 ગણું બંદરો દૂર હોવા છતાં પણ નેપાળે ચીન તરફનો આ પ્રસ્તાવ સાથે અને અત્યારે વાત ચાલી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ભારત ઉપર જ નિર્ભર રહેતું નેપાળ હવે ક્યાંક ને ક્યાંક એ પણ લાગે છે કે જાણી ચૂક્યું છે કે ભારત સિવાય પણ તેમને બીજા બંદરોની સહાયતા લેવી પડશે, માટે તેમણે ચીન તરફ જે તરફેણ કરી છે તેને ચાલતા આગામી દિવસોમાં નેપાળ ચીનના બંદરો પરથી આયાત નિકાસ કરવામાં આવશે. ત્યારે એક તરફ જ્યારે નરેન્દ્ર મોદી વિદેશોની યાત્રા કરી અને અલગ અલગ દેશો સાથે સંકળાવાનું બીડું ઝડપ્યું છે, ત્યારે પાડોશી દેશો જ્યારે ભારતથી દૂર થતા જાય છે ત્યારે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આને લઈ અને સરકાર કેવા પગલાં લે છે. જી, સમગ્ર વિગત આપવા બદલ આભાર માનસી. સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા નાફેડનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સોમાના પ્રમુખ સમીર શાહે જાહેરાત કરી છે કે નાફેડ પાસેથી મગફળીની ખરીદી કરવામાં નહીં આવે. તેમજ સોમાના સભ્યોની એ માંગણી છે કે ખરીદી પછી માલ સમયસર મળી રહે અને તેના બિલ પણ સમયસર મળી રહે રહેવા જોઈએ. આ ઉપરાંત હરાજી દરમિયાન પહેલાં જે પારદર્શકતા રાખવામાં આવતી હતી તે હાલ ન રખાતા વેપારીઓમાં શંકા ઉદ્ભવી છે. આ માંગણીઓના નિકાલ બાદ જ સોમા દ્વારા મગફળીની ખરીદી પાછું ચાલુ કરવામાં આવશે તેવું પ્રમુખ સમીર શાહે જણાવ્યું હતું. એટલે મારા સહિત અમુક જે અમારા જે સિનિયર મેમ્બર છે એમણે કહ્યું કે ભાઈ હવે આપણે નાફેડ જ્યારે આટલા બધા સારા અધિકારીઓ આવી સારી આપણને આશ્વાસન આપે છે તો આપણે થોડો એના પર ભરોસો કરીને બહિષ્કાર ન કરીને નાફેડની ખરીદી ચાલુ રાખીએ એવો નિર્ણય લેવામાં આવ્યો. ને અમારા સભ્યો એ પછી પણ થોડી ઘણી ખરીદી કરી પણ છે, પણ જે અમારા પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ઉકેલ લાવવો તો એક બાજુ રહ્યો, પણ એક નવો ઇસ્યુ 2 દિવસથી એ લોકોએ ઊભો કર્યો છે કે જે નાફેડનું ઓક્શન હોય એમાં જે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ નહોતી રહેતી. પહેલાં તો એ લોકો બેઝ રેટ ડિક્લેર કરતા કે આ મિનિમમ રેટ રહેશે, આનાથી નીચે કે ગોડાઉનમાં અમે મગફળી તમને આપશું નહીં, એના આધાર ઉપર કરીને મગફળીની ક્વોલિટી પ્રમાણે અમે ઓફર મૂકતા હતા. અમારા ટેન્ડર જે ભરતા હોય કે ઈ ઓક્શનમાં બીડ મૂકતા હોય એવી રીતે થતા કે ભાઈ આ ગોડાઉનની મગફળી અમને મળે તો અમે આ ભાવે ખરીદી કરીશું, આ ભાવે ખરીદી કરીશું. અમે અમારી બીડ મૂકી પછી
સેમ માલ માટે કોઈ બીજાએ કોઈ જુદા ભાવે બીડ મૂકી હોય તો એની બી અમને ઇન્ફોર્મેશન મળતી ઓનલાઈન, ને એને કારણે અમે બી અમારી બીડ ઊંચી કરવી હોય તો કરી શકતા હતા. એ કરતા પણ એ બધું શેર કરવાનું લોકોએ બે દિવસથી બંધ કરી દીધું કે કોઈ બેઝ રેટ એ લોકો કાઢતા નથી. એની સામે જ સમજી ગયા ભલે એને અમે અમારી રીતે ભાવ મૂકી તો એ જ માલ માટે અમે ધારો કે આ ઓક્શન માટે આ માલ માટે આ બીડ મૂકી તો એ પર્ટિક્યુલર ગોડાઉન માટે કે પર્ટિક્યુલર માલ માટે બીજા કોઈ શું ભાવની ઓક્શન મૂકી એ બધું જે અમને શેર કરવું એ બંધ કરી દીધું. આના લીધે અમારા સભ્યોના મનમાં સ્વાભાવિક છે કે કંઈ ઓડાવ પેદા થાય, સંશય પેદા થાય. મને પોતાને એમ થાય કે ભાઈ મેં ક્વિન્ટલના 3625 ભાવની ઓફર મૂકી તો કોઈ નાફેડની વધારે નજીક કોઈ વ્યક્તિ હશે તો એને 3580 એ જ માલ આપી દેવામાં આવે તો હું પછી ઓપન માર્કેટમાં એની કોમ્પિટિશન ન કરી શકું, મારા મનમાં સંશય થાય. ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડવાના કારણે હાલ પ્રજાજનો પાણી માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સાબરકાંઠામાં દર વર્ષે ધરો યોજના અંતર્ગત ઉપરવાસ અને આજુબાજુના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે ધરોઈના દરવાજા ખોલવા પડતા હતા, પરંતુ આ વર્ષે ઉપરવાસમાં ધોધમાર વરસાદ ન પડવાના કારણે ધરોઈમાં પાણીની નવી આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થયેલી જોવા મળી છે. આ ધરો યોજના ખેડૂતો અને લોકોને પાણીનો મોટો સ્રોત છે. આ યોજના દ્વારા ટોટલ 650 ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ વર્ષોમાં વરસાદ ઓછો પડવાના કારણે ડેમની અમુક કેનાલો બંધ કરવામાં આવી છે, ત્યારે પાણીની સર્જાયેલી આ કટોકટી સામનો કેવી રીતે કરવો તેવા અનેક લોક પ્રશ્નો ચર્ચા રહ્યા છે. મારું નામ હરપાલસિંહ રાવલ છે. હું દરોઈ જળાશય યોજનામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે હાલ કામગીરી બજાવી રહ્યો છું. આજની તારીખે 7/9/18 રોજ પાણીનું સ્તર 598 ફૂટ છે. ધરોઈ ડેમમાં આપણને પાણી ભરવા માટેની મંજૂરી 622 ફૂટ સુધી મળતી હોય છે. હાલની સ્થિતિએ વરસાદ એવરેજ વાર્ષિક વરસાદ જે જોવા જઈએ એ 15 ઇંચ જેવો વરસાદ થયો છે. હાલ સ્ટોરેજ ટકાવારી જે આપણે ડેમની છે 31% જ પાણી ભરાયેલું છે. ગઈ સાલની દ્રષ્ટિએ જો કમ્પેરિઝન કરવા જઈએ તો ગઈ સાલ આજ સપ્ટેમ્બર મહિનાની અંદર પાણીના જળની સપાટી 620 ફૂટ જેવી હતી, એટલે સ્ટોરેજ ટકાવરી ગણવા જઈએ તો 95 ફૂટ પાણી ભરેલું હતું. વરસાદની દ્રષ્ટિએ જોવા જઈએ તો વરસાદ બી તે સમયે 45 ઇંચ પડી ગયેલો હતો. હાલની સ્થિતિએ જે પાણીની આવક છે એ 100 ક્યુસેક છે, અને પીવા માટે જે અને બાષ્પીભવનના કારણે જે પાણીનો વપરાશ થાય છે તે બી 100 ક્યુસેક છે. જો વરસાદ ન આવે અને જો ડેમ ખાલી રહે તો ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહે એવું ખેડૂત જણાઈ રહ્યા છે. હવે ધરોઈ ડેમમાં જો પાણી ન હોય તો હાલની પરિસ્થિતિ જો વરસાદ આવતો નથી, મેઘરાજાએ જ્યારે રિસામણા કર્યા છે ત્યારે હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે પાણી પીવા માટે પણ પ્રશ્ન થાય એવી પોઝિશન હાલ દેખાઈ રહી છે. તો આજુબાજુના જે ગામડાઓ જે ધરોઈ ડેમ પર આધારિત છે એ લોકોને પાણીની સમસ્યા કેવી થશે? એના માટે જળ એ આપણું જીવન છે, સૃષ્ટિમાં જળ એ જીવન છે. એના માટે સરકારને બહુ વિચારો કરવા પડે, કેમ કે આજુબાજુના ગામડા અહીંયા બિન પીએચ છે, જમીનના તળ નીચે જતા રહેલા છે, એટલે કૂવા એ બહુ ઊંડા છે અને પાણી ખરેખર ના મળે તો પીવાના પાણીનો પ્રશ્ન છે જ. પણ ઢોરોનો આપણે તો ઠીક છે, થોડું થોડું એક ગ્લાસ પાણી એ પીને ચાલીએ, પણ ઢોરો માટે તો મોટો વિકટ પરિસ્થિતિ છે જ. આ જો ડેમ ખાલી રહે ને જો વરસાદ ન આવે હાલ તો પ્રશ્ન છે જ, પરંતુ જો હવે પછી પણ જો વરસાદ નહીં આવે અને ડેમની પરિસ્થિતિ આની આ રહેશે તો કદાચ ખેડૂતોને પાણીની જે સિંચાઈની જે સમસ્યા છે એ સિંચાઈની સમસ્યામાં મોટું નુકસાન થાય અને સિંચાઈ થઈ શકે નહીં. આમ જો વરસાદ ન આવે તો ખરેખર આ ખેડૂતોને મોટી મુશ્કેલી પડે એમ છે અને એ વાવેતર પણ કરી ન શકે. કારણ હાલ જે ધરોઈ ડેમમાં પાણી નથી ત્યારે કૂવાના સ્તર પણ ખૂબ નીચા ગયા છે, નદી નાળા ખાલી ખમ છે, તળાવો પણ ખાલી ખમ છે, અને વરસાદ આ જે જિલ્લાની અંદર સાબરકાંઠાની અંદર નહિવત પડ્યો છે. એટલે કહી શકાય કે આ વખતે મેઘરાજાએ જ્યારે રિસામણા કર્યા છે ત્યારે આ ડેમની પરિસ્થિતિ હાલમાં ખાલી ખમ છે. આમ જો વરસાદ જો હવે જો આવે અને જો ડેમ ભરાય તો કોઈ નક્કી નથી. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અબતક ન્યૂઝ.
ચાલુ વર્ષે ચોમાસાનો અપૂરતો વરસાદ થતા રાજકોટના જીવદોરી સમાન ગણાતા આજે ડેમમાં માત્ર 20% જ પાણી ભરાયું છે. સપ્ટેમ્બર માસના અંતમાં ડેમ સાથ છોડી દે તેવી દહેશત રહેલી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વાકાંક્ષી સૌની યોજના અંતર્ગત આજે ડેમને નર્મદાના નીરથી ભરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મચ્છું એક ડેમથી પાઇપલાઇન મારફત આજે ડેમ તરફ નર્મદાના નીર છોડવામાં આવ્યા હતા. વહેલી સવારે ત્રંબા પાસે નર્મદાના નીર આવી પહોંચ્યા હતા, જ્યાંથી નદીના વહેણ મારફત નર્મદા મૈયાનું સાંજે 5 કલાકે આજીમાં અનાવતરણ થતા મહાનગરપાલિકાના ભાજપના શાસકો તથા અધિકારીઓએ નર્મદા મૈયાની વધામણી કરી હતી. ડેમમાં નર્મદા મૈયાના અવતરણને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જૈનોમાં અતિ પવિત્ર ગણાતા પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટ સહિત દેશભરના દેરાસરોમાં બિરાજતા પ્રભુ ભગવંતોની પ્રતિમાઓને વિશેષ આંગીઓ કરવામાં આવી છે. રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થધામ ખાતે ડોક્ટર હરીશ મહેતા દ્વારા પ્રતિમાજીને કોટન રૂપર લેસ અને ટીકાની આંગીના શણગાર કરવામાં આવ્યા હતા, જ્યારે દેરાસરને ફુલહાર અને રોશનીથી સજાવવામાં આવ્યું છે. શ્રમજીવી કાચના જિલ્લાનેમાં પ્રતિમાજીને ચાંદીના વરખની આંગી કરવામાં આવી હતી. શીતલના જૈન દરાસર ખાતે પ્રભુની પ્રતિમાજીને ડાયમંડની આંગી કરવામાં આવી હતી, જ્યારે વિમલનાથ સ્વામી જૈન દરાસર ખાતે ફૂલપતિની આંગીનો શણગાર કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ દેરાસરોમાં પ્રતિમાજીઓને કરવામાં આવેલી વિવિધ પ્રકારની આંગીઓના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં જૈન જૈનતરો ઉમટી પડ્યા હતા. અને દરરોજ સાંજે 7 વાગે બધા જ ભગવાનની વિવિધ પ્રકારની આંગીની રચના થાય છે. અત્યારે શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની કોટન રૂ ઉપર લેસ અને ટીકાની આંગી કરવામાં આવેલી છે, જ્યારે આજુબાજુના ભગવાનમાં શ્રી આદિનાથ ભગવાન અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. તેમની બાજુમાં શ્રી મુનિરથ સ્વામી ભગવાન અને શ્રી નેમિનાથ ભગવાનની મેદા લાકડી ઉપર કોટન રૂ પ્લસ જરી અને લેસની આંગી કરવામાં આવેલી છે. મારું નામ કિશોરભાઈ કોરડિયા, શ્રમજીવી કાટના જિનાલય આજે જે 30 વર્ષ ત્યાં પાયાથી ઊભું કર્યું છે એમાં સાતાદેવ શુદ્ધિનાથ ભગવાનની સ્થાપના કરેલી છે, અને એ જિનાલયની અંદર આજે સારામાં સારું રાજકોટની અંદર કાટનો જિનાલયથી ઓળખ થાય છે. અત્યારે પર્વાધિરાજ પરિસરની અંદર એક જ વસ્તુ છે, ભગવાન માહિરે બતાવેલી કરુણા અને કરુણાને કેમ પાળવી, અને કરુણા સાથે સાથે અનુકંપા, ગરીબો પ્રત્યેનો અનુકંપા અને સાથે સાથે જીવો પ્રત્યેનો ભાવ, અને આ તપ આજના સાથે આપણા આ ભવનની અંદર સરમ સરું કલ્યાણ કરી અને કેમ આવતો ભવનું ભાથું બાંધવું એ માટેનું આ કલ્યાણ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ દેવભૂમિ દ્વારકામાં 45 દિવસ સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે માટે 18 વર્ષ પૂરા થયેલ નવા યુવા મતદારોના મતદાર યાદીમાં નામ નોંધણી સહિતના ફેરફાર, કલર ફોટો, ઓળખ કાર્ડ સહિતના મુદ્દે જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન નામ દાખલ કરાવી શકે છે. એના માટે 3 ઝુંબેશના દિવસો કમિશન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. એ મુજબ 16-9-2018, 30-9-2018 અને 14-10-2018 ત્રણ રવિવારના દિવસોએ જે તે મતદાન મથક ઉપર બીએલઓ સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી બેસશે, અને જે તે સ્થળના મતદારો નામ દાખલ કરવા લાયક જે નાગરિકો છે એમના ફોર્મ મેળવશે અને ત્યાં જ એ મતદારથી જોઈ શકાશે. સાથે સાથે ફોર્મ 6 નંબર ભરી નવા નામ દાખલ કરી શકાશે, 7 ભરી નામ કમી કરી શકાશે, સુધારા માટે 8 નંબરનું ફોર્મ ભરી શકાશે, અને માઇગ્રેશન માટે એટલે કે વિધાનસભાની અંદર જ નામ બદલવું હોય એક મતદાન મથકમાંથી બીજા મતદાન મથકમાં તો 8 ક ભરી શકાશે. અને સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ 1-9 થી શરૂ થઈ રહ્યો છે, અને 1-9 થી બીએલઓ પણ ડોર ટુ ડોર છે વેરિફિકેશન કરી અને બીએલઓ રજિસ્ટર મારફતે ખરાઈ કરી અને મતદારોનો સંપર્ક કરશે અને જે કંઈ સુધારા વધારા છે અંગેના ફોર્મ મેળવશે, અને ઇવન મામદર કચેરી, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી એ પણ ડેઝિગ્નેટ ઓફિસર આ ફોર્મ સ્વીકારશે અને મતદાર યાદી સુધારણી પ્રક્રિયામાં સહયોગ આપશે. પવિત્ર એવા પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે મોરબીમાં સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા સૌપ્રથમ વખત પર્યુષણ પર્વે જૈન સમાજ માટે ચોવિહાર હાઉસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોરબીના સ્થાનકવાસી જૈન શ્રાવક શ્રાવિકાઓના સહયોગથી સ્વામી વાત્સલ્ય સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન જૈન શ્રાવિકો જુદા જુદા તપ પ્રતિક્રમણ કરીને ભગવાનની આરાધના કરશે. આ કાર્ય અમે છેલ્લા 6 વર્ષથી આ કરીએ છીએ, અને અમારો ખાસ કરીને મુખ્ય હેતુ સમાજ તથા સાધુ સંતોની સેવા
કે નાની મોટી સાધુ સંતોની કોઈ જરૂરિયાતો ગોતરી છે, મેડિકલ છે, આ બધી અમે જરૂરિયાતો માટે કરીએ છીએ અને આ માટે થઈ અને સમાજના સર્વ સહાવિકાઓનો તથા અમારા સભ્યોનો ખૂબ ખૂબ અમને સહકાર મળે છે. એનાથી આ કાર્ય અમારું આગળ હાથ ચાલે છે અને સહકાર અમને દિવસે દિવસે વધતો જાય છે અને અમને પ્રેરણારૂપ આ એક પ્રેરણાના ભાગરૂપે અમારું કાર્ય પણ અમે વધારતા જઈએ છીએ. ખાસ કરીને વિશિષ્ટતા એ છે કે ખાસ કરીને અમે લોકો પર્યુષણના આ વખતે જે અમારા જૈન સમાજ માટે એક સારામાં સારો 7 દિવસ જે છે એ અમારા ધાર્મિક દિવસો કહેવાય, એમાં અમારા સરોકારના સહકારથી અમને એક વિચાર મંડળને આવ્યો કે આ દરમિયાન બહેનોને જે ઘરકામમાંથી ફ્રી નથી ઇચ્છતા હોય, જે રસોઈ છે કે છોકરાઓના જે કંઈ કામકાજમાંથી, તો 2 ટાઈમ જે કંઈ 24 હાઉસ અને બપોરે સામી વાસલ્ય સંગજમણ, જેથી કરીને લોકો વધુમાં વધુ 7 દિવસ ધર્મ આરાધના કરી શકે, આ ખાસ હેતુથી અમે આ કાર્ય ઉપાડેલ છે. ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ કરતા હાર્દિક પટેલના સમર્થનમાં લાઠી શહેરની કડવા પટેલ સમાજની વાડી ખાતે પાટીદાર સમાજના ઉપવાસ છાવણીઓમાં રામધૂનો બોલાવવામાં આવી હતી. તેમજ કડવા પાટીદાર સમાજ વાડીમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા ઉપવાસ સ્થળે સરકાર નીતિઓ વિરુદ્ધ આક્રમક સૂત્રોચ્ચાર કર્યા હતા. આપ સૌ સમજો છો કે આપણે આજનો કાર્યક્રમ હાર્દિક પટેલ અને સારો આરોગ્ય અને સમર્થનમાં રામધૂન તેમજ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ તેમજ ખેડૂત દેવા માફી સંદર્ભે આપણે આ 1 દિવસના પ્રતિક ધોરણા 9 થી 5 સમાજમાં રાખેલા છે અને આજે ખરેખર ખૂબ જ સફળતા મળી છે. સમાજના તમામ ભાઈ બહેનો દેવરાજભાઈ મોહનભાઈ તથા પાટીદાર અગ્રણી ને રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઈ બાલધા તથા પાસ અને પાટીદાર સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા તાલુકા કોંગ્રેસ સમિતિ પણ પાટીદાર આંદોલનને સમર્થન આપવાની સાથે રામધૂનમાં જોડાઈ હતી. મારું નામ દેવરાજભાઈ મોહનભાઈ સરદારા રાઈડ, પાસના કન્વીનર તરીકે અને ખેડૂત આગેવાન તરીકે હાર્દિક પટેલની જે અત્યારે માંગો છે કે અનામત આંદોલન અને ખેડૂતોને પોષણ સંભાવ, આ સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એનો ઉકેલ લાવતી નથી. ના છૂટકે આજે પ્રજાએ એના સામે અવાજ ઉઠાવવાની ફરજ ઊભી થઈ છે. એમાં હાર્દિક પટેલના કાર્યક્રમમાં આજે રામકણોડા મુકામે એના ધરણાના કાર્યક્રમમાં અમે ખેડૂતો અને પાટીદાર યુવાનોએ સાથ સહકાર આપી અને એના આંદોલનમાં સહભાગી બન્યા છે અને એમનું આંદોલન સફળ જાય અને આ સરકાર જે સાંભળતી નથી, કોઈ કોઈનું કામ વાત સાંભળવા માંગતી નથી, એની યોગ્ય જો સાંભળવામાં નહીં આવે તો 2019ની ચૂંટણીમાં એને પૈણા ભોગવવા માટે તૈયારી રાખજો. આજે અમે જામકંડોળા કોયાની સમાજ ખાતે હાર્દિક પટેલના સમર્થનમાં આમરણ ઉપવાસના સમર્થનમાં 1 દિવસનો પ્રતિક ધારણાનો કાર્યક્રમ રાખ્યો. તેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ પાટીદાર સમાજના આગેવાનો તેમજ બધા સાથે મળીને આ બેરી મૂંગી અને ગાંધી સરકારને અમે આજે કહેવા માગીએ છીએ કે 14 દિવસ થયા અમારો નવલો યુવાન આજે અમરણ ઉપવાસમાં બેઠો હોય અને તમે લોકો જો જવાબ ન આપતા હોય તો તમે ધ્યાન રાખજો, 2019ની ચૂંટણીમાં તમારે આ પરિણામ ભોગવવાની તૈયારી રાખજો અને જો હવે પછી જો સરકાર કોઈ પણ જાતનો કાર્યક્રમ મધ્યસ્થી નહીં કરે તો એનો જવાબ અમે જરૂર ને જરૂર આપવાનો આવશે. દરેક ગામને ગામ જઈ અમે ગામધૂનો રામધૂનો બોલાવવાના છે અને ગામડે તેનો પ્રતિક વિરોધ કરવાના છે. જૂનાગઢ માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા હાલ પાટીદાર સમાજના હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવાની સાથે સરકારના વલણ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે હાલ હાર્દિકને સાંભળવો તો જોઈએ. હાલ સરકારના હાર્દિક સાથે થઈ રહેલા વર્તનનો સખત વિરોધ કરી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જિલ્લાના દરેક તાલુકાએ જઈ 1 દિવસ માટે અન્ન જળનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રશ્ન જોઈને નુકસાન ખૂનતા તો જોઈ મેં આંદોલન ચાલુ કર્યું. લોકશાહી બચાવવા માટે હાર્દિકભાઈને તે બાબતે સમર્થન આપવા માટે કાલથી જૂનાગઢમાં માણદર મુખી મંડેરા કેશોર માળિયા વિસાદર ભેસાણ આ તમામ સ્થળો પર જઈ અને 1 દિવસનો પ્રત્યેક ઉપાસનો કરીશ. ઉપવાસ સાથે જલત્યાગ પ્રત્યે જ અમે હું આ તમામ સ્થળ થઈ ગયા છે તે જગ્યાએ બેસવાનો છે અને આપણો રજૂઆત એના સમર્થનમાં
સરકાર યોગ્ય પગલાં ભરે તેવી આપણી માગણી છે, એમાં સ્વીકાર એવી આપણી લાગણી છે. આ પ્રોગ્રામ એક સમાજની અંદર થાય છે, ત્યાં 141 લાગુ પડતા નથી. સરકાર જો મારા આ આંદોલન ચલાવવામાં સરકાર વચ્ચે કે રોકવા આવશે અને તે સ્થળ જો બંધ કરશે તો તે સ્થળની બહાર બેસી અને હું મારો ઉપવાસ અને અંત્યાગ અને જલ ત્યાગ કરવાનો આ નિર્ણય મારો કહીશ. મને ક્યાં હદે કે જગ્યાએ રોકવો ન રોકવો એ નિર્ણય સરકારને કરવાનો આવે છે, તંત્રને કરવાનો. સરકાર જો અરેસ્ટ કરશે તો સરકાર પાસે અંદર બેસીને એનો આપણો વિરોધ દર્શાવો. આપણો નિર્ણય ફિક્સ, આ સમયે આ સ્થળે 10-6 કોઈ વસ્તુ ખાલી કેવી નહીં. હું છું પ્રજાને આપણે આહવાન કરીએ છીએ તે મન જોડાય. આ કોઈ પાડીનો પ્રોગ્રામ નથી, આ લોકશાહી બચાવવા માટેનો પ્રોગ્રામ છે. આ ઉપરાંત દામનગર શહેરની પટેલવાડી ખાતે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી માંગ સાથે અને હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે પાટીદારો દ્વારા સત્યાગ્રહ છાવણીઓમાં રામધૂન બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત માંગરોળ તાલુકાના દીવરાણા ગામે હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવવામાં આવી હતી તથા તમામ જ્ઞાતિના ખેડૂતોએ હાર્દિક પટેલને સમર્થન આપી જય જવાન જય કિસાન જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. દીવરાણા ગામની દીકરી એગ્રીકલ્ચર સ્ટુડન્ટ ગામની નિયંતા કાંતિભાઈ દીવરાણાની વતની છું. આથી જાહેર જનતાને કહેવામાં આવે છે કે હાર્દિક પટેલ જે પોતાનું જીવન અને મરણની વચ્ચે ઝોલાખાઈ રહેલો છે એ બે વાતોને લઈને ઊભો છે કે એક તો પટેલને અનામત આપો અને ખેડૂતોને દેવા માફથી મુક્ત કરો. આ માટે દીવરાણા ગામના જે જાહેર જનતા 24 કલાકથી રામધૂન બેસાડી રહ્યા છે, આ માટે અમારી ખેડૂતોની માંગણી પૂરી કરો એ જ અમારો આ ધ્યેય છે. મારું નામ પટેલ રજલાલભાઈ રણછોડભાઈ ગામી દીવરાણા. હું ખેડૂતનો દીકરો, ગુજરાત સરકાર અને ભારત સરકારને એટલી વિનંતી કરવા માગું છું કે ભારત સરકારે 4-4 રાજ્યમાં દેવા માફી કરી તો ગુજરાતના ખેડૂતને કેમ દેવા માફી ન મળે. અને પટેલનો દીકરો હાર્દિક પટેલ અત્યારે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયો અને જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, તેમ છતાં પટેલની જ્ઞાતિને અનામત સુકામે નહીં. અનામત માટે જે લડાઈ છે હાર્દિક પટેલ લડી રહ્યો છે તો એનું કાલે પણ કાંઈ થશે, એની જવાબદારી કોની? તો આ માગણીઓ વિશે સરકાર અને ભારત સરકાર વિચારે અને આમાં કંઈક પણ ઘટતું કરે એવી અમારા દીવરાણા ગામની આજે 24 કલાક રામધૂન ભાઈને સમર્થનમાં આપેલ છે, તો આના વિશે કંઈ પણ વિચારી અને આગળ કાર્યવાહી કરે એવી માગણી દીવરાણા ગામની તથા આજુબાજુ ગામના ખેડૂતોની છે. જય સરદાર. તેમજ લાઠી તાલુકાના સાખપુર ખાતે પાટીદાર સમાજ દ્વારા વિસ્તારોમાં સરકાર સામે ઉપવાસ છાવણીઓ શરૂ કરાઈ હતી. લાઠી તાલુકાના સાખપુર ગામે અહીંયા અમે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં સાખપુર ગામે દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો અમે અહીંયા આજે ઉપવાસ ઉપર બેઠેલા. આંધળે અને બહેરી સરકારના આખું ઉઘડે અને એના કાન ખુલે એ માટે અમે હાર્દિક પટેલને અમારો શાખપુર ગામના દરેકે દરેક જ્ઞાતિનો જબરદસ્ત ટેકો છે. તેમજ સિહોર તાલુકાના સણોસરા ખાતે પાટીદાર સમાજ દ્વારા સત્યનારાયણની કથા યોજાઈ હતી તથા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગાયત્રી પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે બીજી તરફ વંથલીના ઝાપોદર ગામે રામ મંદિરે 5-6 ગામના ખેડૂતોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રામધૂન બોલાવી ગુજરાત સરકારને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલના આમરણ ઉપવાસ નિમિત્તે અમે અમારા ગામ ઝાપોદરમાં આજે સજ્જડ બંધ પાડીને રામધૂનનું આયોજન કરેલું છે. તો અમારી માંગ છે 3, અનામત આપો, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો અને અલ્પેશ કતિરિયાને જેલ મુક્ત કરો. આ અમારી માંગ નિમિત્તે અમે આજે અમારા ગામમાં સજ્જડ બંધ પાડીને રામધૂનનું આયોજન કરેલ છે. કાઠિયાવાડ યુથ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી કોઠારિયા રોડ પર સ્વિમિંગ પુલ પાસે કોઠારિયા રોડકા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 13-10 દિવસ માટે યોજાયેલા ગણેશ મહોત્સવમાં ₹3 લાખના ખર્ચે ભારત માતાની ફાઇબરની અદ્ભુત વિશાળ મૂર્તિ મૂકવામાં આવનારી છે, જેના માટે આર્થિક સહયોગ મેળવવા દાતાઓને પેપરની પસ્તીનું દાન આપવા માટે અપીલ
જાહેર કરવા આયોજકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. 13 વર્ષથી ગણપતિનું આયોજન કરી હતી અને બીજા નંબરમાં કે અમારે કાઠિયાવાડ યુથ ફાઉન્ડેશન જે હિરેનભાઈ ગોસ્વામી છે, બકુલભાઈ ચોટલિયા છે, અન્ય અમારી ટીમ છે, રીતેશભાઈ પરમાર છે, એ અમે ખડે પગે 13 વર્ષથી આયોજન કરેલ છે અને 13 વર્ષથી સવાર સાંજ આરતી અને ભવ્ય આયોજન કરી હતી. અને બીજા નંબરમાં કે આપણે આ વખતે અજુગતો એક અલગ જ આયોજન કરી છે કે જે ગણપતિ નાગ સ્વરૂપે કે એની પ્રતિમા અલગ પ્રકારની છે. તો મારે રાજકોટના બધા તમામ મિત્રોને કહેવાનું કે તમે દર્શન કરવા પધારો. અને બીજા નંબરમાં કે અટલ બિહારી વાજપેયી કે જે એની ભાવભેરી શ્રદ્ધાંજલિ અમે પુષ્પરૂપી આપી છે અને એનું આર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવેલ છે અને અમારું આર્ટિકલ ગાર્ડન તૈયાર કરવામાં આવેલ છે, તો એ જોવા પણ પધારો. અને બીજા નંબરમાં અમારું કાઠિયાવાડ યુવા ગ્રુપ દ્વારા એક અમારું સપનું છે કે ભારત માતાની પ્રતિમા અમે ફાળો લઈ નહીં કરી શકીએ એમ છીએ, પણ અમારે એવું છે કે રાજકોટના શહેરીજનો અમારો સાથ અને સહકાર આપે, અમે એની ઘરે જઈ છાપાની પસ્તી લઈ આવી અને એનો સાથ અને સહકાર જોઈ છે. એમાં અમે નંબર નીચે આપેલા છે કે હિરેનભાઈ ગોસ્વામીને ફોન કરે, બકુલભાઈ ચોટલિયાને ફોન કરે અને અમે એની પસ્તી લઈ આવી અને બધાનો સહયોગ જોઈએ છીએ અમારે. તો અમને પ્લીઝ કાઠિયાવાડ યુવા યુથ ફાઉન્ડેશન દ્વારા પ્લીઝ રિક્વેસ્ટ છે કે અમને પસ્તી આપો અને અમે ભારત માતાની પ્રતિમા તૈયાર કરીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પોર્ટ સ્પર્ધા અંતર્ગત આજરોજ જે કુંડલિયા કોલેજે આયોજિત કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી 20 કોલેજોના 97 ભાઈઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોશી અને ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી જે કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ પ્રીતિબેન ગણાત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા શારીરિક ક્ષમતા અને આ બેને આગળ જવા માટેની બૌદ્ધિક ક્ષમતા, આ વસ્તુ આપણામાં હોય તો આપણા નવજવાન દોસ્તો જરૂર આગળ વધી શકે. અને મારી સૌને શુભેચ્છા કે આપણા જુવાનો આગળ વધે, માત્ર સૌરાષ્ટ્ર કક્ષાએ નહીં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ નહીં, પણ સમગ્ર ભારત કક્ષાએ આપણું નામ રોશન કરે એવી શુભેચ્છા. ધન્યવાદ. ભારત માતા કી જય. પિછલે સાલ મેં જબ નેશનલ ખેલને કે લિયે ગયા થા, પિછલે સાલ મેં યહાં સે કોડીનાર ગયે થે ખેલને કે લિયે, ઓર વહાં સે મેને ગોલ્ડ મેડલ લિયા થા ઓર નેશનલ લેવલ તક ગયા થા, ઓર જબ નેશનલ ખેલને કા મોકા વહાં પે નહીં મિલા થા, એક્ચ્યુઅલી હમ હમારી ટ્રેન નિકલ ગઈ થી, ઉસકી વજહ સે હમ નેશનલ નહીં ખેલ પાયા થા મેં પિછલી બાર. સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. Thank you.
વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે હરિવંદના કોલેજના ફિઝિયોથેરાપી વિદ્યાર્થી દ્વારા સવારે વીરબાઈ મહિલા કોલેજ પાસેના અંડરબ્રિજથી આકાશવાણી ચોક સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોસ્ટરો દ્વારા ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ શરીરમાં જુદા જુદા હાડકાના રોગ માટે કેવી રીતે ઉપયોગી બની શકે છે તે માટે જાણકારી આપી હતી. ડૉક્ટર હેમાંગ જાની મારું નામ છે, પ્રિન્સિપલ હરિવંદના ફિઝિયોથેરાપી કોલેજ. અચ્છા, અમારી ઘણા સમયથી અમે ફિઝિયોથેરાપીમાં કાર્યરત છીએ અને આજે 8 સપ્ટેમ્બર એ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે મનાવવામાં આવે છે અને અમે હરિવંદના ફિઝિયોથેરાપી કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સવારે મહિલા કોલેજ સર્કલથી લઈ અને આકાશવાણી ચોક સુધી ફિઝિયોથેરાપીના અવેરનેસ માટે લોકોમાં જાગૃતતા ફેલાય એના માટેની એક રેલીનું અમે આયોજન કરેલું હતું, જેમાં ઘણી બધી સંખ્યામાં અમારા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે કે જેમાં ફિઝિયોથેરાપીનું શું મહત્ત્વ હોય છે એ લોકોને જાગૃતતામાં આવે, લોકોને ખ્યાલ આવે એ રીતે અમે સૂત્રોચ્ચાર કરીને બધાને જાગૃતતા ફેલાવી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જાણે નશાના નેટવર્કમાં સપડાઈ ગયો હોય તેમ એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે જામનગર નજીક આવેલા ખીમલિયા ગામની સીમમાં એક ઝૂંપડીમાં એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ HB ગોહિલ અને તેમની ટીમે દરોડો પાડીને મિથાઇન ફેન્ટામાઇન MDMA પાવડર સાથે સલીમ યાકુબભાઈ લોદી નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે આ જથ્થો સપ્લાય કરનાર ઝાકીર ઉર્ફે મુસ્તાકને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીના કબજામાંથી 74 ગ્રામ MDMA નો પાવડર તથા રોકડ સહિત કુલ રૂપિયા 2,73,200 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે. વ્યસનમુક્ત બનાવવાની અમારી ખાસ ઝુંબેશ હતી, એના આધારે અમે માહિતી પણ મળતી હતી કે કોલેજ સ્કૂલોની બહાર નાની નાની પડીઓમાં પાવડર વેચે છે, તો એના આધારે અમે એના ઉપર કન્સન્ટ્રેટ કર્યું અને ક્યાંથી લાવે છે એના ઉપર અમે માતમી મળી કે એક અહીંનો સલીમ કાદર છે, જો વધારે એનો બધાનો વેચતા હોય છે તો સલીમ કાદર ઉપર અમારી વાંચ હતી અને આ વખતે અમારી SOG જો ટીમ છે એના PSI ગોહિલે બહુ સારો એનો બાતમી મેળવી અને સલીમને ઘરે રેડ કરી તો એના પાસેથી 75 ગ્રામ અને 740 મિલીગ્રામ મેટામાઇન જો MDMA ડ્રગ્સ જેનો કહીએ છીએ, બહુ હાઈ પોટન્ટ ડ્રગ છે જેની બજારની કિંમત 1,80,000 છે, એના પાસેથી કબજે કરવામાં આવી છે. એના સાથે સાથે 75,000 રૂપિયા પણ એના પાસેથી કેશ કરવામાં આવે. એના પાસે ડિજિટલ વેઇંગ મશીન પણ છે, જો આ 75 ગ્રામનો 1-1 ગ્રામની પડી બનાવે છે. આ પડી પછી 1-2 એવા નામ પણ મળ્યા છે જો હોલસેલમાં લઈ જાય છે, 5 પડી 10 પડી 15 પડી અથવા એવા ઘણા બધા માણસો પણ છે જો 1-1 પડી લેતા હોય છે. આ વખતે આ ભાઈનો 4થો ટ્રીપ હતો બોમ્બેનો, આ એને બોમ્બેથી આ ઝાકીરભાઈ છે ત્યાંથી મેળવે છે. આ વખતે વધારે પૈસા લઈને ગયો હતો પર ત્યાં ઓછો ક્વોન્ટિટી મળી અને જ્યારે ગયો તો ફ્લાઇટમાં ગયો અને પરત ટ્રેનથી આવ્યો અને આ જો બીજા બી જો હોલસેલમાં લે છે આ પણ અમારે ટાર્ગેટમાં છે, તો આ વખતે એના પાસેથી બી અમે વધારે તપાસ કરી રહ્યા છે કે પહેલાં કોને વેચતો હતો, ક્યાંથી વધારે લેકર આપતો હતો અને ખાસ કરીને જો યુવા પેઢી છે એના વધારે ટાર્ગેટ કરી રહ્યા હતા, તો એના માટે મારા સારો કેસ થયા છે અને એના બદલ SOG ટીમનો પણ અમે ખાસ અભિનંદન. હવાઈ ઉડાન ભરવાના શોખીનો માટે ખૂબ જ મહત્વના સમાચાર છે. હવે ભારતમાં 2-સીટર પ્લેન માત્ર 80 લાખ રૂપિયામાં જ ઉપલબ્ધ છે. લક્ઝરિયસ કારને બદલે હવે પ્લેન ખરીદવું એ એક સ્વપ્ન નહીં પરંતુ હકીકત છે. બેંગલોરમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદની રાજ્ય સંચાલિત રાષ્ટ્રીય એયર સ્પેસ પ્રયોગશાળાએ 2-સીટવાળા હંસા NG પ્લેન બનાવ્યું છે અને તેણે દિલ્હીના મેસ્કો એર સ્પેસ સાથે કરાર પણ કર્યા છે. આ અંગે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જિજ્ઞા, શું છે સમગ્ર વિગત? જી ખુશી, ચોક્કસથી જણાવી દઉં તો લક્ઝરિયસ કારમાં ઘૂમનારા લોકો સાથોસાથ ઘણા લોકોના પ્લેનમાં ફરવાના સપના હોય છે તે હવે સાકાર થવા જઈ રહ્યા છે, કારણ કે બેંગ્લોરની એક સંસ્થા દ્વારા માત્ર ને માત્ર 80 લાખ રૂપિયામાં 2-સીટર પ્લેન ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવશે. ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો લક્ઝરિયસ કારની કિંમતની કમ્પેરમાં પ્લેનની કિંમત ઓછી જ કહેવાય. માત્ર ને માત્ર 80 લાખ રૂપિયામાં જ આ પ્લેન મળી રહેશે અને પ્લેનને નામ હંસ NG આપવામાં આવ્યું
આવ્યું છે, કારણ કે પ્લેનનો આકાર હંસ જેવો રહેશે, સાથોસાથ 2019માં પ્લેન સંપૂર્ણપણે તૈયાર થઈ જશે અને ભારતમાં પણ પ્લેનનું વેચાણ શરૂ થઈ જશે. ત્યારે જે લોકો લક્ઝરિયસ કારમાં ફરતા હોય છે તે લોકો પણ પ્લેનની ખરીદી કરી શકશે. સાથોસાથ 2020 સુધીમાં પ્લેન ઉડાણ ભરવા લાયક થઈ જશે. જે લોકો પાઇલોટિંગ માટે જે શીખવા માટે જે જરૂરિયાત હોય છે તો આ પ્લેન પુરવાર કરશે, તમામ જરૂરિયાતો પૂરી કરશે. અને હવાઈ ઉડાનના જે શોખીન લોકો છે તેના માટે પણ પ્લેન એક ખૂબ જ સારું સંસાધન બની રહેશે. સાથોસાથ જો વાત કરીએ તો અત્યાર સુધીમાં ભારતમાં વેચાણ શરૂ થઈ જશે અને ભારતમાં 70-80 જેટલા પ્લેનનું ઉત્પાદન થશે અને એને વેચાણ માટે મૂકવામાં આવશે. સાથોસાથ આગામી દિવસોમાં જે પ્રમાણેની લોકોની જરૂરિયાત હશે તે પ્રમાણે ઉત્પાદન કરવામાં આવશે. તો હવે જોવાનું એ રહ્યું કે પ્લેનના લોન્ચિંગ બાદ કેવા કેવા પ્રકારના પ્લેનની માંગ રહેશે તે હવે જોવાનું રહ્યું. જી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સોમવારે ભારત બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ આ બંધ એલાનને સહકાર આપવા વેપારીઓને, નાગરિકોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. તારીખ 10/9 ને સોમવારના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે ભારત બંધનું એલાન જે આપેલ છે તેમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના તેમજ સુરેન્દ્રનગર શહેરના અને વઢવાણ શહેરના દરેક દુકાનદારો, વેપારીઓ, વેપારી એસોસિએશનો, કારખાનેદારોને નમ્ર વિનંતી અમે કોંગ્રેસ તરફથી કરીએ છીએ કે સ્વયંભૂ બંધ પાડી અને અમને સહકાર આપો. આ પ્રશ્ન રહ્યો એ દરેકને લગતો પ્રશ્ન છે, દરેકના ખીચા હરવા થઈ રહ્યા છે. આજે બેફામ ડીઝલ પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં ફરીવાર હું આપ સૌને નમ્ર અપીલ કરું છું, સૌએ સ્વયંભૂ બંધ રાખી અમને સહકાર આપો. વૈશ્વિક સ્તર પર લોકો અનેકવિધ જગ્યા પર જવાનું પસંદ કરતા હોય છે, ત્યારે હરવા ફરવા માટેના લોકોના પસંદગીના કયા કયા સ્થળો છે તે માટે અમદાવાદ શહેર ખાતે ગુજરાતના કન્વેન્શન હોલમાં TTF એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેકવિધ દેશોએ ભાગ લઈ ત્યાંની વિશેષતાઓ વિશે માહિતી આપી હતી, જેથી દેશમાં ટુરિસ્ટોની સંખ્યા વધી શકશે. રાજકોટના એકલવ્ય ચોક ખાતે શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળના 72મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તારીખ 9 સપ્ટેમ્બરે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રખ્યાત ભજનિકો જયદેવ ગોસાઈ અને વિજય ગઢવી લોકોના સંગીતના તાલે ડોલાવશે. વધુ વિગત આપવા ધર્મેશગીરી ગોસાઈ સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મારું નામ છે ધર્મેશગીરી ગોસાઈ. શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળ તરફથી આખા રાજકોટને આહવાન કરું છું કે આવતીકાલે સંતવાણીનો કાર્યક્રમ છે, જેમાં જયદેવ ગોસાઈ, વિજય ગઢવી એમની સંતવાણી રજૂ કરવાના છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ આભારી છે અબતક ચેનલના, જેણે સારો અમને આવકાર આપ્યો. કાર્યક્રમનો સમય છે રાત્રે 9:30 કલાકે ભીલવાસ શેરી નંબર 3 કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ફૂલછાપ ચોક પાસે. હાલના સમયમાં ટેકનોલોજીનો વ્યાપ વિસ્તાર વધતા જીવન સરળ બન્યું છે, તો સાથે સાથે ઘણા વિકલ્પો પણ ખુલ્યા છે. નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી મુશ્કેલરૂપ પાસાઓ પણ સરળ બન્યા છે. આજના સમયે કનેક્ટિવિટી વધી છે, કોમ્યુનિકેશનના વિકલ્પો પણ વધ્યા છે. ત્યારે આ ટેકનોલોજીના વધુ ને વધુ ઉપયોગથી લોકોને હિન્દુઝમથી જોડાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંકલ કરી છે. તાજેતરમાં શિકાગો ખાતેની કોન્ફરન્સને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે હિન્દુ સંસ્કૃતિના વિચારો વિશ્વભરના લોકો સુધી પહોંચાડવા ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે. હિન્દુ દર્શનના વિભિન્ન પાસાઓ કે જે વિશ્વ સમક્ષ સ્થિત ઘણી સમસ્યાઓને હલ કરી શકે છે. શ્રાવણ માસ એટલે શિવ પૂજનનો પવિત્ર મહિનો. હવે શ્રાવણ માસના છેલ્લા 2 દિવસો છે ત્યારે ખીરસરા ગામે ખીરેશ્વર મહાદેવના મંદિરે પીપળાને પાણી પાવવા મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. આ છેલ્લા 2 દિવસ સુધી મહિલાઓએ પવિત્ર વૃક્ષ પીપળાને પાણી પીવડાવ્યું હતું. અને શ્રાવણ માસના પવિત્ર દિવસોની અંદર છેલ્લા 2 દિવસે આ દિવસોની અંદર ખીરેશ્વર મહાદેવના મંદિરની અંદર હું પૂજારી તરીકે છું અને આ મંદિરમાં ગામના બૈરાઓ 12, 13 અને 14 ત્રણ દિવસ પીપળાને પાણી રેડવા આવે છે. પિતૃનો મહિમા છે અને છેલ્લા દિવસે એટલે કે અમાવાસને દિવસે પુરુષો આ શિવ મંદિરની અંદર પીપળાને પાણી રેડી અને પિતૃને તર્પણ કરે છે. જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની 14 બહેનોએ પિતૃ તર્પણ અર્થે પીપળાને પાણી પીવડાવવામાં આવ્યું હતું. પરગોત્રમાંથી, પર પરિવારમાંથી અને પોતાના આપ્તજનોને, પોતાના સર્વ પિતૃઓને યાદ કરી અને આજે બહેનોનો દિવસ છે કે જે પીપળાના વૃક્ષને પાણી પાય અને સર્વ પિતૃઓ મોક્ષ પામે
અને ભગવાન મહાદેવજીની ભોળાનાથની એને અવિરત કૃપા વર્ષે મળે એ હેતુથી આજે બહેનનો દિવસ છે અને આવતીકાલનો અમાસનો દિવસ છે જે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જાય છે એ સર્વ પિતૃ મોક્ષનો દિવસ છે. ભાઈઓ અને બહેનો સજોડે પીપળાને પાણી પાઈ ભગવદ્ ગીતાનું અધ્યયન કરી અને સર્વ પિતૃને તૃપ્તિ ભગવાન શિવજી પાસે પ્રાર્થના કરે છે. જીવ અને શિવ આ જીવને ઉદ્ધાર કરનારો ભગવાન ભોળોનાથ છે. ઓખામાં નંદીશાળા ખાતે પંચ દિવસીય દિવ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવ મહાપુરાણ કથા 11 કરોડ પાર્થિવેશ્વર શિવલિંગનું નિર્માણ, 21 કુંડી હોમાત્મક અતિ મહારુદ્રી હવન, ગૌશાળા નંદી નિવાસનો શુભ પ્રારંભ સાથે ભારતભરના કથાકાર વિદ્વાનો સંતોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસની અંદર ઓખામંડળના ભામાસા કહેવાતા એવા પ્રભુભા વિનમભા માણેક પરિવાર દ્વારા જે નાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર એક માસનો યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં 1 કરોડ પાર્થિવ શિવલિંગનો પૂજા અને એમનું વિસર્જન, નંદીશાળાનું ઉદ્ઘાટન, શિવ મહાપુરાણ કથા અને એની અંદર એક કાર્યક્રમ યોજાયો હતો, સંત સંમેલન. જે સંત સંમેલન કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારિકામાં આવ્યા અને ત્યારબાદ જે દ્વારિકાની અંદર લીલાઓ જે કરી એના ઉપર 40 મિનિટનું વક્તવ્ય એક એક સંતો દ્વારા જે ભારતભરમાંથી આવેલા હતા એ શિવપુરાણ કથા પૂર્ણાહુતિ બાદ એ પંચ દિવસીય સંત સંમેલન યોજાયું હતું, જેમાં શ્રી કૃષ્ણની મુખ્ય મુખ્ય જે દ્વારિકાની લીલાઓ પર વક્તવ્ય આપવામાં આવ્યું અને ચર્ચાઓ ચાલી હતી. એ 5 દિવસનું આજે પૂર્ણાહુતિ થઈ અને પૂર્ણાહુતિના ખાસ અવસરે પૂજ્ય કંકેશ્વરી દેવીજીનું પણ ખાસ સાનિધ્ય રહ્યું હતું અને એમને પૂર્ણાહુતિ બાદ આરતીનું આયોજન કરેલું હતું અને એમને પ્રભુભા વિરમભા માણેક દ્વારા જે આ ચાલતો યજ્ઞ છે એ યજ્ઞ વિશે પણ થોડી માહિતી આપી હતી અને એમના આશીર્વચન કહ્યા હતા અને પૂર્ણાહુતિ બાદ પ્રભુભા વિરમભા માણેક પરિવારે સૌએ સંતોના આશીર્વાદ લઈ અને આ પંચ દિવસીય જે સંત સંમેલન હતું એને પૂર્ણાહુતિ. મોરબીના શંકર આશ્રમ પાસે મચ્છુ નદીના કાંઠે શ્રી નીલકંઠ મહાદેવનું આશરે 500 વર્ષ જૂનું મંદિર આવેલ છે, ત્યારે આ મંદિરમાં વર્ષાની પરંપરા મુજબ 18મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિવજીને વહેલી સવારે લઘુરુદ્ર પૂજન કરાયું હતું, ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ મંદિરનો ઇતિહાસ જોઈ તો શ્રી નીલકંઠ મહાદેવ સ્વયંભૂ છે અને આ મંદિરના અત્યાર સુધીમાં 5 થી 7 વાર જીર્ણોદ્ધાર થયેલ છે. સર્વપ્રથમ વાઘજી ઠાકોરે આ મંદિરની ઇનામી લોટરી બહાર પાડી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ. ત્યારે આ મંદિર નાના સ્વરૂપમાં હતું અને 1 રૂપિયાની ટિકિટ બહાર પાડી એનો ભાવાર્થ એટલો હતો કે નાનામાં નાના માણસના પૈસા આ મંદિરની અંદર વપરાય અને 1 રૂપિયાનું દાન કોઈ આપે નહીં એટલે 1 રૂપિયાની ટિકિટ બહાર પાડેલી, એટલે 1 રૂપિયાનું દાન એનું દાન એ વ્યક્તિનું મળી જાય એટલા માટે થઈ અને 51,000 રૂપિયાનું ઇનામ બહાર પાડેલ અને એ એક જૈન સદગતને લાગેલ અને એને 25,000 રૂપિયા મંદિરની અંદર દાન ભેટમાં આપેલા. એ વખતે લાઠીમાં બાલકૃષ્ણ તથા ગોવર્ધનનાથજી હવેલીના 70મા પાટોત્સવ પ્રસંગે વિવિધ મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે હવેલીને સુંદર રીતે શણગારવામાં આવી હતી અને ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો અને શહેરના હરિભક્તોએ દર્શન ભોજનનો પ્રસાદનો લાભ મેળવ્યો હતો. સરકારના લોક કલ્યાણના કામો, લોકોના ઘર આંગણાના અભિયાનના ભાગરૂપે જામકંડોરા તાલુકાના ચરલ ગામે 4થા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ચરલ ગામની આજુબાજુના 7 ગામોના લોકોના રાશન કાર્ડ, આવક જાતિના દાખલા, ખેતી વિષયક દાખલા, આરોગ્ય વિષયક શારીરિક ચકાસણી, સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્ર દાખલાઓ, સરકારી સહાય અને લાભો મેળવવા માટે શું કરવું વગેરેની માહિતી અને મદદ આપવા તમામ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા, જેથી લોકોમાં આ લાભો લેવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધોરાજીના પ્રાંત અધિકારી જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ દાખલાઓ માટે અત્રે અમારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ અત્રે ઉપસ્થિત છે અને વિધાઉટ સ્ટેમ્પ એ લોકો એક સોગંદનામાની જરૂર પડે ત્યાં સોગંદનામા પણ કરી આપે છે. આ યોજનામાં અમે ખાસ આ વખતે વિશિષ્ટ આયોજન એ કરેલું કે સમાજ કલ્યાણ
ખાતાની જે યોજનાઓ છે એમાં દિવ્યાંગ દંપતીને જે સહાય આપવાની યોજના છે એ યોજના અંતર્ગત અત્રે એક દંપતી જે દિવ્યાંગ છે એમને 50,000 બે ચેક અત્રે માનનીય ચેરમેન શ્રી ગોવિંદભાઈ રાણપરિયાના વરદ હસ્તે એનાયત કરવામાં આવેલ છે. આ સિવાય દિવ્યાંગજનોને એસટીઓના પાસ પણ અત્રે આપવામાં આવેલો છે. આ ગામે આ ક્લસ્ટરના તમામ ગામના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધેલો છે અને સરકારશ્રીની યોજનાઓમાં ઉત્સાહભેર જોડાયા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જોડિયા તાલુકાના કેશિયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ધોલ જોડિયા તાલુકાના પ્રાંત અધિકારી જોશીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો, જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જોડિયાના જીબી અધિકારી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે બગસરા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1-7 નાગરિકો માટે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલમાં યોજાયો હતો, જેમાં વ્યક્તિલક્ષી રજૂઆતોનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, તેમાં ઘણા માણસોએ અરજદારમાં લાભ લીધો હતો. કુલ 2747 અરજીઓ આવેલી હતી અને તમામ અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવેલો હતો. તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એમની ટીમ કર્મચારીઓની ટીમ સાથે હાજર રહેલા હતા અને અરજદારોને એક જ સ્થળે અલગ અલગ ડિપાર્ટમેન્ટની કામની જે માંગણીઓ હતી એનો ત્યાં સંતોષકારક નિકાલ કરવામાં આવેલો હતો અને આ નિકાલ થતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. બગસરા નગરપાલિકાના તમામ વોર્ડ એટલે કે વોર્ડ નંબર 1-7 અરજદારોને આ સેવા સેતુનો લાભ આપવામાં આવેલો હતો અને મોટી વિશાળ સંખ્યામાં અરજદારો હાજર રહેલા હતા અને તમામ અરજદારોને સંતોષકારક રીતે કામગીરીનો નિકાલ કરવામાં આવ્યો. વિસાવદરમાં ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત ક્લસ્ટર કક્ષાનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન પે સેન્ટર કન્યા શાળા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં ક્લસ્ટરની તમામ શાળાઓમાંથી પ્રદર્શનના વિભાગ 1-5 કુલ 30 બાળ વૈજ્ઞાનિકો દ્વારા 15 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં દરેક શાળાના શિક્ષકો દ્વારા બાળ વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ક્લસ્ટર કક્ષાના પ્રદર્શનના કન્વીનર રમણીકભાઈ ગોહેલ તેમજ સંવાહક ખુદાબક્ષભાઈ બ્લોચના માર્ગદર્શન હેઠળ પુરસ્કાર પ્રમાણપત્ર શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અત્રેથી અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનની ડીકે ડોલા સાહેબ, અમારા સીઆરસી કોઓર્ડિનેટર રિંગ ગુલોજભાઈ તેમજ પેટા શાળાના આચાર્ય શ્રીઓ બધા ઉપસ્થિત રહેલા, સાથે સાથે આ વસ્તુઓ જે બાળકો કરે છે એનું સરસ મજાનું કવરેજ ઇલેક્ટ્રોનિક મીડિયા કે જેમાંથી અત્રે એમના હપ્તક અને ગુજરાત ન્યૂઝના રિપોર્ટર એવા મહેશ નિમાવત પણ ખાસ હાજરી આપેલી છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે હિંડોળાના અદ્ભુત દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘનશ્યામ મહારાજના અલભ્ય ફૂલોથી શણગારેલા હિંડોળાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુકુલ વરિષ્ઠ સંત એવા પૂજ્ય જોગી સ્વામીજી અક્ષરવાસની 7મી પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા તથા વચનામૃત વાંચન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને જોગી સ્વામીના જીવનચરિત્રનું સ્મરણ કર્યું હતું. રાજકોટ ગુરુકુલમાં આપણે દર વર્ષ દરમિયાન શ્રાવણ માસમાં હિંડોળા ઉત્સવ આપણે રાખતા હોઈએ છીએ. આમ તો અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા ઉત્સવ કરવામાં આવે છે, પરંતુ આપણે ગુરુકુલમાં શ્રાવણ માસના પ્રારંભથી શ્રાવણ માસ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે હિંડોળામાં ભગવાનને ઝૂલાવતા હોઈએ છીએ. ત્યારે ઘણા બધા સંતો ભક્તો એમનો એવો ઉત્સાહ ને એનો એવો થનગનાટ હોય છે કે 1 મહિના સુધી એ ભગવાનને હિંડોળામાં ઝૂલાવતા હોય. આમ તો આ લોકમાં ભગવાન પ્રગટ થાય છે તે પોતાના ભક્તો અને સંતોનો ભાવ પૂરો કરવા માટે, મનોરથ પૂરો કરવા માટે એ આ લોકમાં પ્રગટ થતા હોય. ત્યારે આ 1 મહિના દરમિયાન આ ગુરુકુલના સંતો તથા વિદ્યાર્થીઓ અને ભક્તો એ આ હિંડોળા ઉત્સવ દરમિયાન અલગ અલગ વસ્તુઓના હિંડોળા એ આ હિંડોળા ઉત્સવમાં શણગારતા હોય છે. તો એમાં ક્યારેક બિસ્કિટનો હિંડોળો હોય, ક્યારેક ફ્રાઇમ્સનો, ક્યારેક ચીપટા જે આપણે દોરી સૂકવવા માટે જે ચીપટી હોય એમનો હિંડોળો હોય, સૂકા મેવાનો હિંડોળો કરતા હોય. આવી રીતે ઘણા બધા અલગ અલગ વસ્તુઓના એ ભક્તોનો જે કોઈ પ્રકારનો ભાવ હોય
એ પ્રમાણે આપણે દર વર્ષે અલગ અલગ પ્રકારના હિંડોળા કરતા હોઈએ છીએ. ઓખા મંડળમાં નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પબુવા માણેક પરિવાર દ્વારા પંચદિવ્યોતી દિવ્ય ધર્મ મહોત્સવમાં પ્રથમ મહાશિવ પુરાણની કથાની સમાપ્તિ બાદ પંચ દિવસીય સદગુરુ શાશ્વત સમારોહનો પૂર્ણાહુતિ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ભારતભરમાંથી પધારેલા કથાકારો વિદ્વાનો દ્વારા કૃષ્ણ ભગવાનની દ્વારકાધીશ પર 40 મિનિટનું વક્તવ્ય તથા વ્યાસપીઠની સંત મહાઆરતી યોજવામાં આવી હતી, જેમાં મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 પૂજ્યમાં કનકેશ્વરી દેવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કે હિન્દુ જે માતા ગાયને મા સમજે છે, માતા સમજે છે, નંદીને ધર્મનો પ્રતીક સમજે છે, એ બધાએ વિચાર કરવો પડશે કે કતલખાના બંધ કરો નહીં, કતલખાને ગાય ગૌ વંશ જાતા બંધ કરો, એનો સાચવા માટે અને રાખવા માટેની બધા હિન્દુની ફરજ છે. અને બધાએ પણ એવી રીતનું નક્કી કરવું જોઈએ કે આપણે ગમે તેમ કરી, આપણે સંગઠન કરી, આપણે તાલુકે તાલુકે આવી જગ્યા આપણે કરીએ, આવા કાર્યો કરીએ, તો કતલખાના ઓટોમેટિક બંધ થઈ જશે. તો નારો એમ હોવો જોઈએ કે કતલખાને ગાય અને નંદી જવાનું બંધ કરો, આ નારો હોવો જોઈએ. શિવ શિવ. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા નસીકપુર ગામે રસોઈ બનાવતી વખતે ગેસનું બાટલું લીકેજ થતાં ભીષણ આગ લાગી હતી. બાટલા પર 2 ફૂટ સુધીની આગની જ્વાળા ફરી વળતા દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ આગને પાણીના પ્રેશરથી ઓલવવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. નસીકપુર ગામે અચાનક લીકેજ બોટલ હોવાના કારણે આગ લાગી હતી, પરંતુ આગ એવી રીતે લાગી કે બોટલના ઉપર 2 ફૂટ જ્વાળા ફરી વળી હતી. તે તમે આની જાણ કોઈને કરી? હા, જાણ કરેલી અમે આવકાર ગેસ એજન્સી સંતરામપુર ખાતે. તો એમનો તમને કેવું પ્રભાવ મળ્યો? એમનાથી અમને કોઈ પણ જવાબ મળ્યો નહોતો. પછી આવું બન્યું, પછી આ ખરેખર આનો માહોલ કેવી રીતે કોઈ સંતરામપુર ખાતેથી કોઈ બોટલમાં ચોરી કરવાનું કહું પણ છે, અથવા આની ખરેખર તપાસ થવી જોઈએ. દરેક ગામડાઓની સમસ્યા મોટાભાગની બોટલો લીકેજ હોવાનું કારણ બને છે, અને ખરેખર આ જાનહાનિ થઈ એ મોટી દુર્ઘટના બનત તો કોણ જવાબદાર? આના વિશે ખરેખર તંત્ર દ્વારા સત્વરે પગલો લેવાય અને એની ખરેખર ઉડાણપૂર્વક તપાસ થાય એવી આ મહીસાગર જિલ્લાની જનતાની એક અરજ છે. અને ખરેખર બોટલની કિંમત અમે બુકિંગ કરીએ ટોલ ફી નંબર પર, તો એ બોટલ અમને હોમ ડિલિવરી થતા નથી. રસ્તાઓથી 5 કિલોમીટર દૂર જઈને અમારે બોટલ લેવું પડે. બોટલની કિંમત ખરેખર અત્યારે 818 રૂપિયા કિંમત થાય, પણ અમે એ બોટલની કિંમત અમે 818 નહીં 850 પણ આપીએ છીએ. ખરેખર તપાસ થવી જોઈએ આની, અને સત્વર પગલો લેવાય એ અમારી નમ્ર અરજ છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા ફોફળિયા ખાતે જિલ્લા વહીવટી અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત વડોદરાના સંયુક્ત ઉપક્રમે વકીલ સ્વાસ્થ્ય દ્વારા સિનિયર સિટીઝન આરોગ્ય તપાસણી કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને સારવાર લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ તકે શિનોર મામલતદાર, શિનોર તાલુકા વિકાસ અધિકારી, શિનોર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા. કઈ કેમ્પનું આયોજન હતું, એમાં અમારે ગરાળીના લગભગ અંદાજિત 25-30 માણસોએ આજે મફત લાભ લીધો છે. મોટા ફોફરી આવ્યા છે, તે દવાનો લાભ લેવા આવ્યો છે. ધોરાજી શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ફરજ બજાવતા TRD જવાન અખિલભાઈ સોંદરવા નામના યુવકને સાઈડમાં લેવા બાબતે 6 જેટલા અજાણ્યા શખ્સોએ લાકડી ઢીકા પાટોને માર માર્યા હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે ધોરાજી ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા TRD જવાનો પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તો બીજી તરફ ધોરાજી પોલીસે TRD જવાનની ફરિયાદ લઈ ફરજમાં રૂકાવટ અને અન્ય સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને માર મારવાના બનાવમાં સંડોવાયેલા અને ફરાર થયેલા શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ સુંદર અખિલ વલ્લભભાઈ, ધોરાજી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 3 દરવાજે મારો પોઈન્ટ હોવાથી ટ્રાફિકનું નિયમન કરાવતા ટ્રાફિકને અડચણરૂપી એ ગાડી આડી રાખેલી હતી, તેથી મેં એને કીધું હતું કે ગાડી આવી રીતે નથી રાખવાની, એટલે એને ઉશ્કેરાઈ અને મને માર માર્યો. એ 6-7 વ્યક્તિ હતા જેને હું જોઈએ ઓળખી શકું. મેં એને ગાડી હટાવવાનું કીધું, એટલે એ મારી નેમપ્લેટ વાંચી અને એમ કીધું કે તમે તો કે આવા નીચી કોમના છો ને કે હું આવું નહીં,
મેં પોલીસ સ્ટેશને લઈ જવાની ગાડી દીધી તો એ આવ્યો નહીં, એટલે એમાંથી વધારે ઉશ્કેરાય અને માર મારવાનો. કેશોદમાં એક સપ્તાહ પૂર્વે થયેલ યુવાન બિલ્ડરની હત્યાના આરોપીને જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપીએ મૃતક યુવાન કેવલ સવાણીને લાકડાના ધોકા વડે માથામાં પ્રહાર કરી ખૂન કરી મૃતકે પહેરેલા સોનાના દાગીના અને મોબાઈલની લૂંટ કરી નાસી છૂટ્યો હતો. આ આરોપી મોહમ્મદસિંહ હનુભાઈ સિસોદિયા પકડાયાની વિગતો મળતા કેશોદ પોલીસ સ્ટેશને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કેવલનું ખૂન કરી અને જે એને દેવું છે જુગાર ને સત્તા ને રમવાનો આરોપી શોખીન છે, એટલે એ દેવું ચૂકતું કરવા હતું આરોપીએ કેવળ થવાની હત્યા કરી. સર, એવું જાણવા મળ્યું હતું કે જોન ચેન અને એ લૂંટાઈ થઈ લૂંટશે લોકો. જી હા, ચેન 8 તોલાનો ચેન છે અને 8 આંગળાની લીટી હતી. ટોટલ 16 તોલા સોનું હતું, 4 લાખ મેળી છે. આગળ જે ફરિયાદી મરણ જનાની છે અને મોબાઈલ જે આરોપી ના છે. ના, હાલ આરોપીનું રિમાન્ડ લઈ અને ગુનાવાળી જગ્યાનું જે પંચનામું છે ડિસ્કવરી પંચનામું એના આધારે. રાફેલ યુદ્ધ વિમાનની ખરીદીમાં મોદી સરકાર દ્વારા કૌભાંડ આચર્ય હોવાના આક્ષેપ સાથે સાબરકાંઠા કોંગ્રેસ સમિતિએ ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે બાદ કોંગ્રેસી કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સરકારે ખરીદ્યા હતા, તેમને તેના કરતાં 10 ગણા લાવે રાફેલ વિમાનોની ખરીદીને મોદી સરકારે અનિલ અંબાણી સાથે મળીને મોટો ભ્રષ્ટાચાર આચરેલો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજ રોજ EICC દ્વારા અમને આપવામાં આવેલા રાફેલ કૌભાંડને ઉજાગર કરવા માટે અને દેશને આ અત્યારે હાલ જે રાફેલના વિમાનો કોંગ્રેસ સરકારે જે ભાવે ખરીદ્યા હતા એના કરતાં 10 ગણા વધુ ભાવે ખરીદી અને મોટો ભ્રષ્ટાચાર અનિલ અંબાણી સાથે કર્યો છે, એને ઉજાગર કરવા અને ભારત દેશના પ્રજાને એનો જવાબ આપવા માટે ભાજપને મજબૂર કરવા માટે કોંગ્રેસે અહીંયા ધરણા પ્રદર્શિત કર્યા છે. તેમજ ખેડૂતોની અત્યારે હાલ જે પૂરતા ભાવ મળતા નથી, ખેડૂત દેવામાં છે, એ દેવા માફ કરવા માટે કોંગ્રેસ તરફથી ખેડૂતોને આ એમના પ્રશ્નો ઉજાગર કરવા આજ રોજ ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને અહીંથી મોટી સંખ્યામાં અમે જઈ માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આવેદનપત્ર માન્ય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુધી પહોંચે અને ખેડૂતોના દેવા માફ થાય અને ભાજપની જે અત્યારે જોહુકમી ચાલે છે 14 દિવસથી ખેડૂતોના દેવા માફ કરવા માટે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યા છે, છતાં સરકાર કોઈ એની કામગીરી કે એના જોડે વાર્તાલાપ કરતી નથી અને ખેડૂતો માટે કોઈ પણ સંવેદનાની વાત કરતી નથી. એ સંવેદનાને વાચા આપવા માટે આજે કોંગ્રેસે આ ધરણા પ્રદર્શનનું આયોજન કરેલું છે. સમાચારના અંતમાં ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતની મોનોપોલી તોડવા નેપાળ હવે ચીનના બંદરોનો કરશે ઉપયોગ. ભારતથી 3 થી 4 ગણા દૂર ચીનના બંદરો માટે નેપાળે ચાઇનીઝ પોર્ટનો ઉપયોગ કરવાની કરી તૈયારી. સૌરાષ્ટ્ર ઓઇલમિલ એસોસિએશન દ્વારા નાફેડનો કરાયો બહિષ્કાર. નાફેડ પાસેથી મગફળીની ખરીદી ન કરવાની સોમાના પ્રમુખે કરી જાહેરાત. ગુજરાતના ધરોઈ ડેમમાં પાણીની અછત. વરસાદ ઓછો પડવાથી ડેમની કેનાલો બંધ કરાતા પ્રજાજનોને પાણીની કટોકટી. પાણીની અછતને પહોંચી વળવા રાજ્ય સરકારે આજે ડેમને નર્મદા નીરથી ભરી દેવાનો કર્યો મહત્વપૂર્ણ નિર્ણય. વહેલી સવારે ત્રંબાથી આજીમાં પહોંચેલ નર્મદા નીરના શાસકોએ કર્યા વધામણા. કૃષ્ણ પર્વના ત્રીજા દિવસે જૈનો ભક્તિમાં બન્યા ભાવવિભોર. રાજકોટના અનેક દેરાસરોમાં મહાવીર સ્વામીની અલગ અલગ આંગી અને મહાઆરતી યોજવામાં આવી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.